કેમ છો? મારા પૂરી ફ્રેન્ડ હું છું નિપુણ સોની જસ્ટિસપુરી, અને આજે આપણે આવી ગયા છે એક અનોખી જગ્યાએ કે જ્યાં ચા તો સુપર આવે જ છે. આ છે એની ચા, અને પ્લસ ભાખરી અને લસણ ટામેટાની ચટણી અહીંયા બહુ જ વખણાય છે, અને લોકો દૂર દૂરથી ખાસ કરીને સ્ટુડન્ટ અને જોબ કરતી જે છોકરાઓ હોય અને છોકરીઓ હોય એ લોકો અહીંયા આવે છે અને અહીંયા ભાખરીની મજા માણે છે. અવડી મોટી એક જ ભાખરી આવે 30 રૂપિયાની, એને ચટણી ખાવ અને ઉપર બટરથી લગભગ કરીને આપે છે, ખૂબ મજા આવે છે. તો ચાલો વિજય 4 રસ્તા પાસે આવેલી બાણ માતા નામની દુકાનની મુલાકાતે. શું નામ તમારું? કૃણાલ ઝાકરિયા. કૃણાલ ભી ઝાકરિયા, ક્યાંથી આવો છો? ઝાકરિયા, હું જામનગરથી આવું છું. મને 8 વર્ષ થયા અહીંયા છું અમદાવાદમાં, અને પહેલાં જોબ, પહેલાં ભણ્યું પછી હવે જોબ કરું છું અહીંયા. બાળમાતા અમે લોકો વર્ષોથી આવીએ છીએ. અહીંયાની ચાય બહુ જ સરસ હોય છે. ભાખરી, થેપલા, પફ, પોહા, એમના જે પોહા છે એ બી અલગ હોય છે બીજાના કમ્પેરિઝનમાં, તો બહુ જ સરસ હોય છે અહીંયા ખાવાનું, અને બધું રિઝનેબલ રેટમાં હોય છે. એકદમ ઇકો ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી, કોલેજ સ્ટુડન્ટ માટે બહુ સારું રહે, નોર્મલ જોબ પર કોઈ જતું હોય એના માટે બી બહુ સારું રહે, કે ક્વિક નાસ્તો જે આપણે કહીએ એના માટે બહુ સરસ હોય છે. એની ભાખરી કેવી આવે? ભાખરી એટલી સરસ હોય છે, એકદમ ઘર જેવી હોય છે, સોફ્ટ એકદમ, અને ખાવામાં બી આપણે સરસ લાગે એકદમ, અને એમના સાથે એ લોકો જે ચટણી આપે છે એ બી બહુ જ સરસ હોય છે. અને તમે કેટલી ભાખરી ખાઈ શકો? એક ભાખરી ખાઈ લો તો બહુ થઈ ગયું. એવું એમ? બહુ થઈ ગયું, ભૂખ ના લાગે 2 વાગ્યા? બીજી ની ભૂખ ના લાગે. અચ્છા, અને એમની ચા? ચાય તો એટલી સરસ હોય છે કે અમે વર્ષોથી અહીં જ ચા પીએ છીએ. અમારી ઓફિસ કશે દૂર છે, ત્યાંથી હું અહીં ચા લેવા આવું છું. થેન્ક યુ સો મચ ભૈયા. કેમ છો? મારા પૂરી ફ્રેન્ડ હું છું નિપુણ સોની જસ્ટિસપુરી, અને આજે આપણે આવી ગયા છે એક અનોખી જગ્યાએ કે જ્યાં ચા તો સુપર આવે જ છે. આ છે એની ચા, અને પ્લસ ભાખરી અને લસણ ટામેટાની ચટણી અહીંયા બહુ જ વખણાય છે, અને લોકો દૂર દૂરથી ખાસ કરીને સ્ટુડન્ટ અને જોબ કરતી જે છોકરાઓ હોય અને છોકરીઓ હોય એ લોકો અહીંયા આવે છે અને અહીંયા ભાખરીની મજા માણે છે. અવડી મોટી એક જ ભાખરી આવે 30 રૂપિયાની, એને ચટણી ખાવ અને ઉપર બટરથી લગભગ કરીને આપે છે, ખૂબ મજા આવે છે. અને આ જગ્યાનું નામ છે બાણ માતા કોલ્ડ ડ્રિંક એન્ડ ટી સ્ટોલ. હવે એની શરૂઆત છે ને આ ચાથી થઈ હતી, અને ચા પછી હવે લોકો મસ્ત જાડા લોટની કરકરી ભાખરી એ દાબીને મસ્ત બનાવે છે, ઉપર જાજુ એવું બટર નાખે છે, અને મેં કીધું એમ લસણ અને ટામેટાની ચટણી સાથે આપે છે, અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે એ જગ્યા બતાવું તમને. તો આપનું નામ જણાવો ને તમે કેટલા વર્ષથી બિઝનેસ કરો છો? હું આ 5-6 વર્ષથી કરું છું. આપનું નામ? ભવનલાલ. તો આ લોકો ભાખરી સાચી હોય એટલે ભાખરી ને ચટણી કેમ ખાવા અહીંયા આવે? સારી લાગે એટલે આવે. અચ્છા, તમે આ ચાલુ કરવાનું કારણ આમ? એ તો હવે સ્ટુડન્ટ ત્યાં આવે, ધીરે ધીરે બધું કામથી કામ શીખાય, આપણે પહેલાં ટેસ્ટ કરીએ ઘરે, પછી મેચિંગ થઈ ગયું એટલે અહીંયા ચાલુ કરી દીધું. ભાખરી તમે કેવી રીતે, શું કેવી રીતે બનાવો? શું લોટ આવે? ઘઉંનો મોટો લોટ આવે, સ્પેશિયલ આવે એનો લોટ, અમે બનાવીએ. બરાબર. એ અંદર નમક ન હોય, બીજું કઈ?
દાબીને બનાવ્યું. હા, શેકીને બનાવ્યું. અને ચટણી? ચટણી ટોમેટા લસણ ગ્રીન ચટણી ગ્રીન મરચા. અચ્છા, બટર નાખીને આપી દેવાનું. હમ, કેટલાની પ્રાઇસ છે? એક નંગના 30 રૂપિયા. 30 રૂપિયા એક પાટલીમાં તો પેટ ભરાઈ જાય. ભરાઈ જાય. ઓકે. અને રોજની કેટલી પાટલી તમારે વેચતા હશે? એવું કોઈ ગણતરી તો નથી, પણ અંદાજ હશે 300-400. અને તમારો ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ 6 વાગ્યાથી રાતના 6:30 વાગ્યા સુધી. આખો દિવસ? આખો દિવસ ભાખરી મળે કે ખાલી સવારે? આખો દિવસ મળે. આખો દિવસ મળે અને પાર્સલ એ મળે. ઓકે, થેન્ક યુ ભવનલાલજી. ઓકે, આપણી જોડે એક મિત્ર છે જે ભાખરી ચટણી અને થેપલા ચટણી અહીંયા જમવા આવ્યા છે. આપનું નામ? મારું નામ જીનિયસ ગોસ્વામી. કેટલા ટાઈમથી તમે? હું 2 યર્સથી આવું છું અહીંયા. 2 યર્સથી? હા, મોસ્ટલી થેપલા ભાખરી જોઈ છું. ભાખરીનો ચટણીનો સ્વાદ કેવો હોય? એકદમ જોરદાર. હું આની જોડે 2-3 વખત જ આવ્યો, વધારે નથી આવ્યો, પણ અહીંયાનો ટેસ્ટ ને બધું બધું એકદમ જોરદાર હોય છે. બિસ્કિટ જેવી હોય છે ભાખરી. ખાવાની